ફરી આપણી જે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયાનો પ્રતિસાદ શા માટે આપણે ધીમો આપીએ છીએ? તો વિચાર કરવો એક જટિલ પ્રક્રિયા છે. એ એમાં ચેતાકોષોના ઉર્મિવેગની જે જટિલ પારસ્પરિક ક્રિયા એકબીજા સાથે સંકળાયેલી હોય છે. કેવી હોય છે? ચેતાકોષોના ઉર્મિવેગની જે જટિલ પારસ્પરિક એટલે કે એકબીજા સાથે સંકળાયેલી પ્રક્રિયા હોય છે. વિચાર કરવા માટેના કેન્દ્રો અગ્રમગજમાં હોય છે. વિચાર કરવા માટેના કેન્દ્રો ક્યાં આપેલા હોય આપણને? અગ્રમગજમાં. તે શરીરના વિવિધ ભાગોની ચેતાઓ દ્વારા માહિતી મેળવે છે. હવે આ અગ્રમગજ પર માહિતી, હવે કોઈ પણ વસ્તુ કરવી હોય તો એના પર મગજને માહિતી તો જવી જોઈએ ને કે આ પ્રોસેસ આપણે કરવી છે, કે હાથ લઈ લેવો છે, દોડવું છે, ચાલવું છે, ખાવું છે, પીવું છે. તો આ બધા જે આ બધી ડિસિઝન કોણ લેશે? અગ્રમગજ. તો આ બધા જે કોણ લેશે ડિસિઝન? તો ચેતાકોષના કેન્દ્રો. અને આ કેન્દ્રો ક્યાં આપેલા હોય? અગ્રમગજમાં. તો આ તે શરીરના વિવિધ ભાગોની ચેતા દ્વારા માહિતી મેળવે છે. શું કરે છે? માહિતી મેળવે છે. વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય એટલે કે માહિતી ઉપર પૃથ્થકરણ એટલે કે પ્રોસેસ કરે અને આ સૂચના તૈયાર કરવામાં આવે છે. શું થાય છે? એમાં સૂચના તૈયાર કરવામાં આવે છે કે હવે આગળ શું પ્રોસેસ કરવી, શું કરવું, શું ના કરવું એ બધું. બરાબર. હવે મગજમાંથી આ સૂચના ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ વહન પામે છે. પ્રતિચારક અંગ એટલે કે પ્રતિચારક એટલે કે ધારો કે તમારો હાથ અડી ગયો, કોઈ ગરમ વસ્તુ હોય તો પ્રતિચારક અંગ તમારો હાથ થઈ ગયો. હવે તમે ગરમ વસ્તુ પર તમારો પગ આવી ગયો તો પ્રતિચારક પગ એટલે કે જે વસ્તુ એટલે સોરી જે અંગ તમારો સેન્સ કરતો હોય, જે અંગ તમારો આગળની વસ્તુને સેન્સ કરતો હોય કે આ વસ્તુ ગરમ છે, આ ઠંડી છે, તમારો પ્રતિચારક અંગ થઈ ગયો. હવે પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે. હવે મગજ પર સિગ્નલ ગયો, મગજથી પાછો હાથ અથવા પગ પર ગયો, તે શું થાય? પ્રતિચાર દર્શાવવા માટે પાછો કેવો સમય થોડો વધુ લઈ લે છે. હવે પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. હવે સ્પાઇનલ કોડ પણ કહેવાય આને ઇંગ્લિશમાં. તો જે આ સૂચના કોણ આપે? કરોડરજ્જુ આપે. શું આપે? કરોડરજ્જુ સૂચના આપે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મી વેગનો સમય બચી જાય છે. હવે અંગથી પાછું મગજ પર જવાનું, મગજથી પાછું અંગ પર જવાનું, આ ઉર્મી વેગનું જે વહન હોય ને થવાનો, એ જે ટાઈમ જે વચ્ચે તમારો લાગતો હતો એ ટાઈમ હવે બચી જશે. તેથી વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ. હવે જો પ્રોસેસ આવી થતી હોય કે હાથ પર ધારો કે ગરમ વસ્તુ હાથને અડી, હાથ પરથી જે આપણા હાથના મસલ્સથી મગજ પર ગયું, મગજ પાછો સિગ્નલ કરોડરજ્જુ પર ગયું તો કરોડરજ્જુ એને સિગ્નલ આપે કે ભાઈ આવું હાથ ગરમ વસ્તુ કોઈ અડી ગઈ, તમે હાથ લઈ લો. હવે આ બધું જે ટાઈમ હોય ને તો ટાઈમ વધુ લઈ લે, પરંતુ આ તો સીધું જ કરોડરજ્જુ દ્વારા સિગ્નલ આપી દે કે તમારે ગરમ વસ્તુ અડી તો અહીંયાથી હાથ લઈ લો. તો આજે ઉર્મિવેગના વહનનો જે સમય હતો એ સમય બચી ગયો તો આ પ્રોસેસ કેવી થઈ ગઈ? ફાસ્ટ થઈ ગઈ. ઓકે. તો આના માટે જ પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિસાદ આપીએ છીએ. ઓકે.